અમદાવાદ શહેરની અંદર મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણે આજે આવ્યા છીએ અમદાવાદ શહેરની મેટ્રો ટ્રેનની અંદર મુસાફરોના જે રિવ્યૂ છે તે જોવા માટે કેવી રીતે લોકો એન્જોય કરી રહ્યા છે શહેરમાં જે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ છે વડાપ્રધાન મોદી દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી મેટ્રો ટ્રેનને પણ શરૂઆત કરી દેવામાં આવી છે તો આપણે લોકોને પૂછીશું કે કેવા પ્રકારનો માહોલ છે કેવા ઉત્સાહથી તેઓ આ સુવિધાને માણી રહ્યા છે કેટલાક લોકો આપણી સાથે થઈ સ્ટમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું જે જણાવશો જે પ્રકારે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે કેવી રીતે આ ટ્રેનની સુવિધાને જોઈ રહ્યા છો બહુ સારી સુવિધા છે ગુજરાત એમ ભાઈ અમદાવાદમાં આવી સિટીમાં મેટ્રો મળ્યું છે અને જે ટ્રાફિકની સમસ્યા છે બહુ ખાસી દૂર થઈ જશે આમાંથી અને જે ડેલી જવાવાળા ને આવવાવાળા જે છે વ્યક્તિઓ એ લોકોને બહુ સારી સુવિધા મળી રહી છે એસી છે

બહુ ઓછા પૈસામાં જઈ શકાય છે પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા અને બહુ સારું આયોજન કર્યું છે મોદી સાહેબ ને બહુ ધન્ય ધન્યવાદ છે મોંઘવારી બેરોજગારીને લઈને તો પેટ્રોલના ભાવ પહેલાં તો ઓછા કરો બીજું તો કોઈ નહીં અને આવી મેટ્રો જેવી બીજી ચાર પાંચ બીજી અમારા ગામડામાં પાડો કુજાર છે કણપા છે એવી જગ્યામાં અને ગામડા વિસ્તારમાં થોડું બદલાવ લાયા જેવો છે ગુજરાતનો વિકાસ છે આજે જોઈ શકો છો કે આજે મેટ્રો ટ્રેન આવી ગઈ છે ગુજરાતમાં અને આપણા બધાજનો લાભ લઈ રહ્યા છીએ બીઆરટીએસ છે મેટ્રો ટ્રેન છે હાઈવે તમે જુઓ કેટલા અફલાતુના હાઈવે છે દરેક સ્ટેટ્સ દરેક તાલુકા જિલ્લાની કનેક્ટિવિટી બહુ બેસ્ટ છે રાઈટ હા કેટલાક અંશે સત્યાવીસ વર્ષ થયા હોય ગવર્મેન્ટને એટલે પોસિબલ છે કે લોકોને અસંતોષ હોઈ શકે અમુક લેવલ ઉપર પણ એ પણ આઉટ થઈ શકે એવું છે અને મોદી સાહેબને ખાલી એટલી વિનંતી છે કે ગુજરાતમાં એક સશસ્ત્ર નેતૃત્વની જરૂર છે બરાબર હવે અમારે કોઈ એવા યંગ વ્યક્તિની જરૂર છે કે જેને તમે ગુજરાત સોંપો અને તમે જેમ અહીંયા અમને પરિવર્તન કરેલું એવું જ પરિવર્તન તમે લાવો એવી અમારી દિલથી ઈચ્છા છે બાકી એવરીથિંગ ઇઝ બહુ બેસ્ટ છે આ ચાલવું જોઈએ બીજે કોઈ પક્ષને એમ ઓળખતા નથી એ લોકો શું કરશે ખબર નહીં વચનો આપવામાં બધા ગાડા હોય છે બરાબર મફતીઓ બધા આપવા તૈયાર છે પણ ખબર નથી કે દેશની તિજોરીમાં કે રાજ્યની તિજોરીમાં કેટલા રૂપિયા છે એની કોઈ ખબર નથી પડી કોઈને અને એવા ખોટા વચનોથી ગુજરાતની પજા ક્યારેય ભૂળાવવા નથી અમે માત્ર પુનરાવર્તન જોઈએ છે અને એમાં અમે યંગ લીડર જોઈએ છે ગુજરાત માટે કે જે ગુજરાતને નવી દિશામાં લઈ જાય કમળ જોઈએ છે અમારે કમળ પણ એમાં યંગ લીડર જોઈએ છે મોદી સાહેબ યંગ લીડર જોઈએ છે હવે યંગ વ્યક્તિને લાવો અને ગુજરાતને સોંપો તો આજે જેમ આ મેટ્રો ટ્રેન આવી એની કાલે આપણે હાઈપર લૂપ પણ લાવી શકીએ છીએ જે ગુજરાતના તમામ જિલ્લાઓને કનેક્ટ કરી શકે એવું કઈક અલગ વિચાર હોતો મજા આવશે અમારે મફત નથી જોયું અમારે બિલકુલ મફત નથી જોઈતું ઇલેક્ટ્રિસિટી મફત નથી જોઈતી અમને એવું કહો કે તમે વધારે રૂપિયા કમાઈ શકો તો દસ હજાર રૂપિયા આપણે બિલાંદો ભરી શકીએ બરાબર ગરીબ રહેવાની માનસિકતા છોડવી પડશે અમારે અમે તોડવા તૈયાર છે અમે વધારે રૂપિયા કમાવાના રસ્તા ખોદવા માટે તૈયાર છે સાચું કહું તો ગુજરાતમાં અત્યારે ભાજપ સિવાય કોઈ બીજો પક્ષ લાગતો નથી કે જે કરી શકે રાઈટ અને અત્યારે આપનું બહુ બધું ચાલી રહ્યું છે પણ અમે સાણી પ્રજા છીએ ગુજરાતી અમે એમ બધું માપી લઈએ છીએ કે કોણ કેટલા પાણીમાં છે બરાબર નો ડાઉટ એક સારો વિપક્ષ હોવો જરૂરી છે ગુજરાત માટે એક સારો વિપક્ષ હોવો જોઈએ પણ હું નથી માનતો કે આપ એનો સારો વિકલ્પ છે ગુજરાતની જનતાને એટલું કહીશ કે જે કોમ્યુનિટીઝ છે ગુજરાતી કોમ્યુનિટીને કહીશ કે ભાઈ આપણે એવું લાગતું હોય કે ભાજપ ક્યાંક વીક પડે છે અથવા આપણી વાત નથી માનતો યા સ્વચ્છંદી થઈ ગયો એવું લાગતું હોય કોઈ પણ લેવલ પર તો ગુજરાતની પજાએ ભેગા થઈને પોતે એક નવો પક્ષ બનાવવો જોઈએ અને એ જ પક્ષે ગુજરાતનું ઇલેક્શનમાં ઉભું રહેવું જોઈએ અને એક સશક્ત વિપક્ષ તરીકે આપણે લડાઈ આપવી જોઈએ એમ બાકી જ્યાં લગી મોદી સાહેબની વાત છે ને ત્યાં લગી મોદી સાહેબને આપણો ગુજરાતી તરીકે ફૂલ્લી સપોર્ટ છે બરાબર અને મોદી સાહેબ તમે ટેન્શન ના લેશો ગુજરાત તમારું જ છે અને તમારું રહેશે તમે જે દેશ માટે જે સેવા કરી છે ને એને અમે ક્યારેય ભૂલીશું નહીં હું તો એવું ઈચ્છું છું કે પરિવર્તનની જરૂર નથી કારણ કે જ્યાં સુધી મોદી સરકાર અને ભાજપ સરકાર ગુજરાતમાં રહેશે ત્યાં સુધી ગુજરાતનું જે ભવિષ્ય છે એ ઉજ્જવળ રહેશે ઉજ્જવળ થતું જશે ભવિષ્યમાં પણ પણ હું એવું ઈચ્છું છું કે બીજું પરિવર્તનની જરૂર નથી અત્યારે ગુજરાતમાં જેમ કે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર હાલ ભાજપ સરકારની અંદર ઘણા બધા પરિવર્તનો ઓલરેડી થઈ ગયા છે

ઓછા સમયમાં અને એનાથી જે લોકોને ફાયદો છે અત્યારે ટુરિઝમ ઉપર ગુજરાત વળી જશે એવું લાગે છે અને આગામી અગાઈ ભાજપ આવશે મારું તો એટલું કહેવું છે કે જે કોઈ પણ પક્ષ હોય પણ જે કામ કરતો હોય એ પક્ષને જ હું માન્યતા આપું છું અને શ્રેષ્ઠ કામ અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તો મારું તો સૌને અનુમોદન છે કે ભારતીય જનતા પાર્ટી જ અત્યારે શ્રેષ્ઠ છે ને એ પક્ષ આવશે મેટ્રો ટ્રેનની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને લોકોને આશા પણ નથી કે ભાઈ આટલા જલ્દી આ મેટ્રો ટ્રેન રૂટ ચાલુ થઈ જશે મેટ્રો ટ્રેન થવાથી લોકોનો મેં રિવ્યુ લીધો છે તો લોકોનું એવું કહેવું છે કે સૌથી સારામાં સારું ટ્રાન્સપોર્ટેશન કોઈ હોય વેહીકલ તો મેટ્રો છે બરાબર અને અત્યારે હાલ હું પોતે પણ આ સિનિયર સિટીઝન અને મેટ્રોની સફર કેવી રીતે કરાય એ કરાવવા માટે લઈને નીકળ્યો છું આજની મેટ્રો ટ્રેનની પ્રથમ અમારી મુસાફરી હતી મોટેરા સ્ટેડિયમથી મેં બેઠા ખૂબ જ મજા આવી જે કહેવાય કે મેટ્રો સ્ટેશન એટલે અમદાવાદનું ગૌરવ અને મેટ્રો સ્ટેશનમાં ખૂબ જ મજા આવી અને પૂરા અમદાવાદનો નજારો મેટ્રો સ્ટેશન જોયો અને ખૂબ જ આનંદ થયો અને અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ મેટ્રો સ્ટેશનની મેટ્રો જ્યારે નહોતું ત્યારે બહુ જ પ્રોબ્લેમ થતો જવામાં ટ્રાફિકનો પ્રશ્ન હતો અને બહુ મોડું થતું હતું એક જગ્યાએથી જે માનલો મોટેરાથી વસ્ત્ર લાવવામાં અમને બહુ ટાઈમ લાગ્યો નથી અને એને ટિકિટ પણ માપની છે વ્યાજબી છે અને બીજું કે બહુ સગવડ સારી છે અને જે કંઈ ગવર્મેન્ટે આ જે કંઈ અમને આપ્યું છે ભેટ આપી છે અમદાવાદને સરકારે એ બહુ સરસ છે અને આનો ફાયદો અમે ઉઠાવ્યો છે પહેલીવાર અમે આવ્યા છીએ બહુ મજા આવી અને બહુ સરસ સુવિધા છે અને ગવર્મેન્ટે સારું કામ કર્યું છે એવું અમને લાગી રહ્યું છે મારું તો એટલું જ કહેવું કે જે નરેન્દ્ર મોદી સાહેબે આપણને જે આ મહત્વની ભેટ આપી અને જેથી કરીને પબ્લિક જનતાને જે ફાયદો થયો આવાવાળા નવા વર્ષોમાં પણ આવું કંઈક નવીનતા મળે એવી અમે આશા રાખીએ છીએ અને આજે અમે જે મુસાફરી કરી એમાં પણ અમને બહુ ઘણો બધો આનંદ થયો અને અમે જે પણ કાર્ય કર્યું છે એની સાથે બહુ જ લાગણી છીએ અને હવે મોદી સાહેબને આભાર માનીએ છીએ સારામાં સારી સુવિધા છે એક મેટ્રો છે અને એમ જોવા જઈએ કે આપણા માટે સારી સહાયરૂપ થાય છે ટ્રાફિકમાં ઊભા રહીએ કે એની માટે કરતા તો કે આની અંદર આપણે ઝડપથી આપણે જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકીએ છીએ મારે કંઈ જ માંગણી નથી બસ ખાલી આટલી જ માંગણી છે કે પહેલાં જે આપણું અમદાવાદ શહેર હતું એ આજે આપણા મોદી સરકારે બહુ બદલાવ લાવ્યા છે એમાં એમાં તરક્કી બહુ થયેલી છે જે પહેલાં આવું મેટ્રોનું કોઈએ વિચાર્યું પણ નહોતું કે આવું આકર્ષિત થશે આપણું બધું આવું એ પહેલાં બધું આવું બદલાવ થઈ ગયેલો છે આપણા અમદાવાદમાં અને આજે આપણને આવું આપણું નવું અમદાવાદ શહેર જોવા મળી રહ્યું છે મારે તો એટલું જ પોઝિટિવ થિંકિંગ છે કે જેની પણ સરકાર આવે એ ખાલી જનતા માટે સારું કામ કરતી રહે જેમ કે ભાજપ છે આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસ છે પણ મારો પ્રસ્તાવ એ જ છે કે જે કામ કરતું રહ્યું છે એ ભાજપ જ દેખાય છે ભાજપ કામ કરે જ છે અને આગળના સમયમાં પણ ભાજપ કામ કરશે જ અત્યારે બધા બૂમ પાડે છે કે મોંઘવારી વધી છે સાચી વાત છે દરેક વસ્તુના ભાવ વધ્યા છે પણ અત્યારે મેટ્રોમાં બેઠા છે તો એવું લાગે છે કે દરેક વસ્તુ મોંઘી નથી થઈ માણસ પોતાની રીતે વિચારે જ કરે છે પેટ્રોલના ખર્ચા કરે ધોમધડાકા નાસ્તા કરે એના બદલે જો પોતાની ધાર્મિક જીવન શાંતિથી વ્યવસ્થિત રીતે જીવે તો ક્યાંય મોંઘવારી જેવું કંઈ નડેવું નથી દૂધના ભાવ વધારો એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે છે પેટ્રોલ અને ડીઝલ એ રશિયાને અમેરિકાના કારણે વધેલું છે કંઈ ભારત પેટ્રોલના ભાવ નથી વધારી રહ્યું હવે રશિયાવાળા યુદ્ધ કરે છે અમેરિકાવાળા સામે યુદ્ધ કરવા બેઠા છે તો પછી ઓબ્વિયસ છે કે ડીઝલ ક્રૂડના ભાવ વધે પેટ્રોલના ભાવ વધવાના છે મોંઘવારી તો એની સાથે જોડાયેલી જ છે તો આમાં મોદીને ક્યાં પ્રો મોદીનું નામ લઈને ક્યાં વગવવાની જરૂરત છે કે મોદી મોંઘવારી લાવ્યો કેજરીવાલ આવે કોઈ બી આવે મુલાયમ આવે ગમે તે આવે મોંઘવારી તો એ લોકો બી લાવવાના છે આપણે ખરેખર એ વિચારવું જોઈએ કે આપણે અહીંયા શાંતિનું જીવન જીવીએ છીએ ખરેખર આપણું ગુજરાત આપણું ઇન્ડિયા હજુ ઘણું શાંતિથી જીવન જીવે છે ત્યારે વિશ્વમાં લોકો યુદ્ધે ચડેલા છે તો આપણે થોડા સમય માટે બે ચાર છ મહિના માટે તો મોંઘવારીને સહન કરવી જ રહી વિશ્વયુદ્ધ અટકે એટલે ઓટોમેટિકલી બધું જ શાંત પડી જશે પેટ્રોલ ડીઝલ નીચે આવશે ક્રૂડ નીચે આવશે આનાથી ઇન્ડિયા તો ઘણું ખરેખર આગળ વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કારણે આ બધી સવલતો જે ઊભી કરી છે મેટ્રો સ્ટેશનની ને મેટ્રો ટ્રેનની એ આવનાર સમય માટે દરેક વ્યક્તિઓને દરેક નાના મોટા માણસ બિઝનેસ ધંધા સર્વિસ પર્સન માટે બહુ સારું છે કે જે સર્વિસ આવવા જવા માટે અપડાઉન કરવા માટે ને બધી રીતે સારું છે હવે જે નવી પાર્ટીનો અત્યારે ઉદય થઈ રહ્યો છે કે જેનું નામ છે આપ પાર્ટી આમ આદમી પાર્ટી હવે એ આપણને ખોટા વાયદા જ બતાવે છે કે ભાઈ અમે વધારે બધી વસ્તુ વીજળી મફતમાં આપીશું નોકરી બી ફ્રીમાં આપીશું પાણી બી મફત આપીશું બધી રીતની છૂટ આપવાની વાત કરે છે પણ એ ક્યાંથી પોસિબલ છે આટલી મોંઘવારીમાં હા અને માણસને ચલો મફતમાં કોઈ બી વસ્તુ મળતી થઈ જાય તો એ કશું કામ કરવાને લાયક જ ના રહે કે ભાઈ મફતમાં મળે જ છે ને વીજળી બી મફતમાં પાણી પણ મફતમાં હા એટલે દરેક વસ્તુનો કંઈ વિકલ્પ હોય છે જ એટલે આપની સરકાર જોડે આ બહુ ખોટી ઉમીદો રાખવાનો મતલબ નથી પણ જે જૂનુંને જાણીતું છે આપણું ભારતીય જન જનતા પાર્ટી બીજેપી એને જ પ્રોત્સાહન આપીને એને જ આગળ મદદ કરીશું તો આપણા માટે ફાયદા જ રહેશે આવનારા દિવસોમાં ભાજપ જ બધી રીતે સક્ષમ છે તમે ઉપરથી નીચે જોઈ લો કાશ્મીરથી કન્યાકુમારી કચ્છથી કામખ્યા સુધી દરેક જગ્યાએ વિકાસ જ છે આજ જ અમલોને મેટ્રો વિઝિટ કરી બહુ સરસ અનુભવ રહ્યો આજે ટ્રાવેલિંગનું એક અલ્ટરનેટ મળી ગયું છે જો ફ્યુચરમાં અમદાવાદમાં એટલું જો ટ્રાફિક વધી રહ્યું છે એના હિસાબથી મેટ્રોનું અલ્ટરનેટ સૌથી સારું રહેશે પબ્લિકને એક રીઝનેબલ ટિકિટ પ્રાઇઝમાં પૂરું આપણું જઈ શકે છે ફરી શકે છે એટલે બહુ સારું ફીલ થયું અમને ચાલીસ મિનિટના જર્નીમાં પૂરું અમે અમદાવાદના એક છેડાથી બીજા છેડા પહોંચી ગયા એટલે બહુ કમ્ફર્ટ ને બહુ સારી વસ્તુ છે ટ્રાફિકથી જો ટ્રાફિકમાં લોકો ફસાઈ જતા હતા એટલું પોલ્યુશન એટલું મોંઘું પડતું હતું એટલે એનાથી બધી છૂટ મળી છે અને એક બહુ સારું કમ્ફર્ટ લેવલ છે અને ફ્યુચરમાં આશા રાખીએ કે આ નેટવર્ક વધે તો આપણે બીજી જગ્યા પણ જઈ શકીએ મેટ્રોમાં એટલે બહુ ખુશીની વાત છે કે અમદાવાદમાં મેટ્રો આવી છે બધું કોઈ પણ વાયદા કરે પણ બધા ખોટા વાયદાઓ છે જે સરકાર છે બરાબર છે આપણે મેટ્રો બની પહેલાં શું હતી કેન્દ્રમાં રહી વર્ષ સરકાર પંદર કોંગ્રેસની બાકી અત્યાર સુધી મેટ્રો નથી સુવિધા નથી આપી અત્યારે મોદી સરકારમાં મોદી સરકારમાં દસ વર્ષની અંદર કેન્દ્રમાં આપણે મેટ્રોની સુવિધા કરીને સારું લાગ્યું અમે એટલે ટ્રાફિક નહીં હિસાબ બહુ સારું કહેવાય પણ અત્યારે તો નવી નવી છે એટલે ચાલે છે જ્યારે એનું પબ્લિક પબ્લિક ને જયારે ખરાશ હશે છે અને લોકો આવવા જવા માટે બહુ સારી સુવિધા છે અમદાવાદમાં અપડાઉન માટે સૌ સારી અને ટાઈમિંગ માટે સારી છે અત્યારે બહુ ઝડપી છે ટાઈમ બગડે છે ને ટ્રાફિકના નિયમો એના માટે અત્યારે વ્યાજવી છે ભાડું વાડું પ્રમાણે બીઆરટીસ કરતાં ભાડું ભાડું એ બધું બધું સુવિધા સારી છે એના કરતા બહુ ખૂબ જ સરસ છે નોકર માટે એમનો ટાઈમ બચે છે પ્લસ એકદમ વ્યાજબી ભાવમાં છે અને દૂરથી જે આવતા હોય છે કે અમારે વસ્ત્રાલથી હલતેજ માટે જોબ માટે જવું હોય તો ખૂબ જ સરસ છે ખાલી એક અહીંયા પાર્કિંગ ની જે સમસ્યા આવી જાય કે પાર્કિંગ માટે વ્હીકલ ક્યાં પાર્ક કરવું છે એ ક એમને જોવાનું છે બસ અત્યારે અમે શોરૂમ્સમાં પાર્ક કરી આવે છે ગાડી કોઈ પણ એક શોરૂમ છે એમાં પાર્ક પાર્કિંગ સમજ માટે આ લોકો પાર્કિંગ ન સ્થળ હજી નક્કી નથી કરે અને અમે જે નિરાંજ ચોકડી બેઠા છીએ ત્યાં પાર્કિંગની વ્યવસ્થા હજી નથી થઈ એટલે અમે ત્યાં જ બાજુમાં એક જુડિયો કરીને શોરૂમ છે ત્યાં પાર્ક કરીને આવે છે ગાડી એક પાર્કિંગ વ્યવસ્થા ત્યાં ઉભી કરી એટલે સવારે જબજ જુઓ એ પાર્કમાં ગાડી કરે ત્યાં જોબ જતો ત્યાંથી પાછો હોય ત્યારે પાર્કમાંથી ગાડી પાછી લઈ લે એમ એટલે વાળાને બહુ સારું રહે અમારી સરકારને એ માંગ છે કે બધા એસ્ટેટમાં દૂધના ભાવ વધી ગયા છે અમૂલ બે રૂપિયા ગુજરાતમાં ચૂંટણી છે તો આ ગુજરાત એસ્ટેટને છોડીને બધા જગ્યા દૂધના ભાવ વધારી થઈ ગયો એ દૂધના વધારે કારણે આમ જન માણસને બહુ તકલીફ થાય છે ઘર ચલાવવા માટે એને ધ્યાનમાં રાખ રાખવો જોઈએ સરકારને અત્યારે જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એને અનુસંધાને અત્યારે સરકાર આપણા દેશની અંદર સતત વિકાસના પ્રયત્નો કરી રહી છે એનું એક અત્યારે જ જ્વલંત ઉદાહરણ આપ પધાર્યા છો આ મેટ્રો ટ્રેન છે જેની મજા અત્યારે અમદાવાદ વાસીઓ લઈ રહ્યા છે સાથે સરકાર અત્યારે એવા પ્રયત્ન કરી રહી છે કે જેથી આપણો દેશ ખૂબ આગળ વધે હંમેશા એક સિક્કાની બે બાજુ હોય એક સારી હોય તો એક ખરાબ હોય એમાં ખરાબ બાબતોને દૂર કરવાના પ્રયત્ન સરકાર અત્યારે ચોક્કસ કરી રહી છે એમાં ઘણી બધી બાબતો માટે સફળ જાય છે અને અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની અંદર ઘણી બધી વખત પધાર્યા છે અને ઘણી બધી જગ્યાએ વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે તે આપણા માટે આનંદની વાત છે અને ઘણા બધા વિકાસના રોલ મોડલ પણ અત્યારે આપણા દેશની અંદર ચાલી રહ્યા છે એ આપણા સૌ માટે ગર્વની વાત છે અત્યારે અલગ અલગ પ્રકારની જાહેરાતો ઇલેક્શન આવી છે ત્યારે ભરતી પ્રક્રિયા માટે હજી હમણાં ટેટ અને ટાટની પરીક્ષાની જાહેરાત કરી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી જીપીએસસી યુપીએસસીની પરીક્ષાઓ પણ આવી રહી છે અત્યારે અત્યારે સરકાર યુવાનોને રોજગારી માટે પણ ગવર્મેન્ટની અંદર જ્યાં ચાન્સ લાગે ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પછી આગળ કોઈ પણ સેક્શનની અંદર ભરતી કરવી હોય તો એના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને ઇલેક્શન આવે એટલે માહોલ કોંગ્રેસ પક્ષ હોય આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય કોમ્પિટિશન તો રહેવાની જ છે એટલે દરેક પક્ષ પોતાને મજબૂત બનાવવા સઘન પ્રયત્ન કરે છે આમ રાજસ્થાન છે तो हम जैसे ही गुजरात आते थे या पहले टीवी देखते थे गुजरात के मॉडल को लेकर जो नरेंद्र मोदी का मॉडल था उसको तो हमें एक ऐड याद आती है पुराने जमाने की हमारे राजस्थान में विकास और सड़कें खराब होती थी तो वो एड चलती थी उस एड को हम जब टीवी पे देखते थे एम्बुलेंस के अंदर माँ होती थी गर्भवती माँ होती थी और नौ महीने का बच्चा पेट में होता था जब गुजरात वो डिलीवरी के लिए आती थी तो जैसे ही गुजरात की सड़क राजस्थान से आती थी तो वो बच्चा अंदर से बोलता था कि माँ गुजरात आवी क्यों है

वो चीज यहाँ हम लोग रह रहे हैं पांच सात साल से और हम लोग वो चीज देख रहे हैं स्टेच्यू ऑफ यूनिटी हो चाहे दिल्ली में, में मेट्रो थी वो मेट्रो यहाँ देखने को मिल रही है हम लोगों को कालीपुर रेलवे स्टेशन जाना पड़ता था डेढ़ डेढ़ सौ दो दो सौ लगता था आज पच्चीस रुपए में जा रहे हैं या इकोनॉमी के मामले में व्यापार के मामले में देखे तो यहाँ शांति है हम लोग आराम से बिजनेस कर सकते हैं हम लोग राजस्थान से होते हुए भी हमें ऐसा लगता है कि हम हमारे खुद के घर में रह रहे हैं और इतना मतलब सेफ एंड सिक्योर अपने आप को महसूस कर रहे हैं ये चीज हमें और कहीं जगह इंडिया में देखने को नहीं मिल रही ये मोदी का मो બોલતા કેમેરામેન રાહુલ વાઘેલા સાથે દીપક ભરવાડ ટીવી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ